कोरोना વાયરસની મહામારીના પગલે ભારત સરકારે સમગ્ર ભારત લોકડાઉન કરતા ગરીબ અને મજૂર વર્ગને એક ટાઈમના ભોજન માટે કરવું તો શું કરવું જેવી પરિસ્થિતિ થઈ છે ત્યારે રાજપીપળા ખાતે રાજપૂત યુવક મંડળના યુવાનો આગળ આવ્યા રાજપીપળાના એવા ગરીબ વર્ગના તથા નિરાધાર લોકોને અનાજની કિટ તથા બાળકોને દૂધ બિસ્કિટ અને પોલીસ જવાનો કે જેમની પાસે માસ્ક નથી તેઓને માસ્ક વિતરણ કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું अपना प्रधानमंत्री नरेंद्र मोदी जी ए जे लॉकडाउन 21 दिवस सुधीनु लॉकडाउन आपेलू छे अमारो जिल्लो ट्राइबल जिल्लो छे अने अहींया गाड़ी रोज लावीने रोज खानारा गरीब लोकोनी खूब मोटी संख्या में छे तो ए लोकोने रोज लावीने रोज एमनी रोजगारी बंद थई गई छे एटला माटे अमे किट वितरण करी छे अने आवा दरेक ज्ञातिना जे पण गरीब लोको हशे एने अमे आवनारा दिवसोमां किट वितरण करीने एमने रोज રોજી પૂરી પાડે એમને ખાવા માટેની કોઈ પણ સાધન સામગ્રીની જરૂર પડશે તો અમે આપવા માટે તત્પર રહીશું આજે અમે જે કીટ વિતરણમાં અનાજ છે ખાવાની સાધન સામગ્રીનો જે સામાન છે તે બધો એમને પૂરો પાડ્યો છે એ લોકોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને આવનારા દિવસોમાં પણ અમે આ રીતે આ કામને આગળ ચલાવીશું આ રાજપૂત સમસ્ત રાજપૂત યુવક મંડળ તરફથી આ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે આજે જીઆરડી જવાનોને બી માસ્ક વિતરણ કર્યું છે અમારા નર્મદા જિલ્લો જે છે તે રોજ મજૂરી કરીને ખાવાવાળો વર્ગ વધારે છે તો આજે અમને કીટ વિતરણ બી કર્યું છે અમારા કાલનો વિચાર હતો કે આવું કંઈક તો કરવું જ જોઈએ એમની માટે એ લોકો કશું લાવીને કારણ કે મજૂરી જ નહીં હોય તો એ લોકો ખાશે શું એટલે અમે આજે કીટ વિતરણ પર કહ્યું છે અને આગળ બી એવો વિચાર ચાલુ જ રાખીશું કે અમે કરતા રહીશું હું પારુલ યુનિવર્સિટીમાં સોશિયલ વર્કની સ્ટુડન્ટ અમે આ બધા દ્વારા ફંડ ભેગો કર્યો હતો બધું અમે સોશિયલ મીડિયા પર કર્યું કનેક્ટ થયા લોકોએ ફંડ બી આપ્યો અમને સારો સાથ મળ્યો છે અને અગાઉ પણ મળતો રહેશે અમે એમના આભાર વ્યક્ત કરવા માંગીશું અને આગળ બી અમને આવો સાથ સહકાર મળતો રહે તો અમે આગળ આવું કરતા રહીશું